ડોક્ટર પાસે ગયા પછી તબિયત સુધરી જાય, બરાબર, આરોગ્ય મળે, તંદુરસ્તી મળે. વકીલ પાસે જાઓ, પૈસા દો, ન્યાય અને ઇન્સાફ મળ્યા વગર ના રહે. કભી એસા હો સકતા હૈ ડોક્ટર કે પાસ જાને કે બાદ ભી તંદુરસ્તી ના મિલે, વકીલ કે પાસ જાને કે બાદ ઇન્સાફ ના ભી હો સકે, લેકિન પરમાત્માની પાસે ગયા પછી ભગવાન તમારી પ્રાર્થના સાંભળ્યા વગર રહે, 100% સાંભળે. પ્રાર્થનામાં દમ હોવો જોઈએ. ભગવાન તમારી પ્રાર્થના પૂરી કરે, કરે ને કરે જ. એ જયવીરાય બોલો છો ત્યારે શું બોલો છો? હો મમમ તુહ ભવ. મારી જે જે પ્રાર્થના છે ભગવાન, એ મારા પુરુષાર્થથી પૂરી નથી થવાની, તમારા પ્રભાવ. ચાર ચીજ તમારી સામે છે, પૈસો, પુણ્ય, પુરુષાર્થ, પ્રભાવ. આજ જરા ડીપ મેં લેકે જાતા હું. જૈસે જૈસે દિન આગે જાતે જાયેંગે વૈસે વૈસે મેં આપકો થોડા થોડા ડેપ સુનાવુંગા. લંબાઈ અને પહોળાઈ ઘણી થઈ, હવે આપણે ઊંડાણમાં ઉતરવું છે. પૈસો ચડે કે પુણ્ય ચડે, પૈસો ચડે કે પુણ્ય ચડે, ઓકે, પુણ્ય ચડે કે પુરુષાર્થ ચડે, અને પુરુષાર્થ ચડે કે પ્રભાવ ચડે, તો હવે પાછા નહીં જાવ ને. સંકેશ્વર આવ્યા પછી પાછા ઘરે નહીં જાવ ને. અમે ઓ કયો માર્કેટ માં જાઓ, કતરી ઉંમર હોય, ઓ 66 ને ઓ 76, 76 ની ઉંમર થયા પછી હજી માર્કેટમાં જવાનું છોડતા નથી, અને પાછી હોશિયારી એમ મારવાની છે. ભગવાનનો પ્રભાવ ચડે છે, પૈસો જ ચડે છે, ભૂલી જાઓ. આ જાજમના જવાબ આપવાનું બંધ કરી દો. ભગવાનનો પ્રભાવ જો હોય ને તો 4 કલાક ખાલી માર્કેટમાં હોય, 14 કલાક દેવ ગુરુને શાસન માટે હોય. વેરી ગુડ, તાલી. 4 બી નહીં, એ તમારા દીકરા માટે 4 છે. તમારે તો 4 મિનિટ પણ નથી જવાનું. 4 કલાક કોના માટે જાવ છો? નહીં, દીકરો ખાવા નથી આપતો, પૈસા નથી આપતો, દીકરાની વહુ સેવા નથી કરતી, વ્યાજ છે કે નહીં ઘરની અંદર, હેરાન કરે છે કોઈ તમને, તો શેના માટે તમે જાઓ છો? ટાઈમ પાસ, યાર. સુન લો, આપ દુકાન મેં જાતે આપકે બચ્ચે ભી આપકો આને દેતે, લેકિન મેં આપકો કહે દઉં, જો ભી 60, 70, 80 અપ હો ગયે ઓર ઓફિસ મેં જાતે હૈ ના, ભલે આપકા બચ્ચા ખાનદાન હૈ, બોલતા નહીં હૈ, લેકિન ઉસકો પસંદ નહીં હૈ, ગેરંટી. તમે દુકાને જાઓ તો તમને તમારા દીકરાને પસંદ નથી, તમે ઘરે રહ્યો તો તમારી પુત્રવધુને પસંદ નથી, અને અહીંયા આવો તો અમને પ્રોબ્લેમ કરો એવા છો. તો કે જાય તો જાય, કહો બસ, આવા છરી પડતા સંઘમાં નીકળી પડવાનું. એક સંઘ પૂરો થાય ને બીજો, બીજો પૂરો થાય ને ત્રીજો, તમને ખબર ન હોય તો હું એડ્રેસ આપતો જાઉં. ફેબ્રુઆરી સુધી સંઘો ચાલ્યા જ કરવાના. મને કહેવાનું મન થાય છે કે આપણે જ્યારથી નીકળ્યા ત્યારથી રોજ એક સંઘવી આપણા સંઘને જોવા આવે છે. ભંડારીનો સંઘ જે નીકળ્યો છે અમદાવાદથી, આખા અમદાવાદમાં નહીં મુંબઈ સુધી એની સુવાસ પહોંચી છે. શું સંઘ, શું વ્યવસ્થા ને શું ઉદારતા. ઓઢવ નો સંઘ આવી ગયો, હાલોલ નો સંઘ આવી ગયો, રોજ રોજ સંઘપતિઓ ભવિષ્યમાં જેઓ જાન્યુઆરીમાં જેઓ ફેબ્રુઆરીમાં સંઘ કાઢવાના છે એ લોકો આવે છે કે ઇનકી વ્યવસ્થા કી વખાણ બહોત હોતે હૈ, ચલો હમ દેખ કે આવે. તો હમ ભી ઓઢવ વાલે આયે, મેં મુજે પૂછે, મારા સાહેબ એ સંઘ એસા કૈસા નિકલ રહા હૈ? મેને કહા, નિકાલના હૈ આપકો એસા? હા, એસા હી નિકાલના હૈ, બસ જેબ ખુલ્લી કર દો અમારે ભંડારી પરિવાર કી તરફ. ગણવાનું બંધ કરી દો. અરે અતરા પિયા ક્યુ લાગ્યા? ગણવાનું બંધ કરી દો ને ગમાડવાનું ચાલુ કરી દો. આ ગમતા થઈ જશે ને પછી આ ગણવાનું બંધ થઈ જશે. પિયા ગણવાનું મન ત્યાં સુધી જ થાય, આ ભગવાન જ્યાં સુધી ગમ્યા નથી. ભગવાન ગમી જાય ને પછી બંધ થઈ જાય. જ્યાદા સમય નહીં લઈ, નહીં હૈ એટલે જ્યાદા નહીં બોલતા હું. પૈસા કરતા પુણ્ય ચડે, પુણ્ય કરતા ધર્મનો પુરુષાર્થ ચડે, અને પુરુષાર્થ કરતા પણ છેલ્લે કોણ ચડે છે? પરમાત્માનો પ્રભાવ.